ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ સોળ કામ નવ મહિનો પાઠ છે તેના વિશે અભ્યાસ કરીશું આ પાઠમાં પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલી વિવિધતાઓને આપણે સમજ લેવાની છે જેમ કે કેટલાક ને પક્ષીઓ પંજાનો દાંત અને રેઠાણ કેવા કેવા ઉપયોગ કરે છે તેના વિશેની આપણને અહીંયા માહિતી આપેલી છે આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે તેમાં પશુ પંખી અને જીવજંતુનો સમાવેશ થાય છે પ્રાણીઓમાં તેમના કદ રંગ શરીરના અંગો ખોરાક લેવાની ટેવો હલનચલનના પ્રકાર અને રહેઠાણમાં વિવિધતા હોય છે એ તમે જોતા જશો કે દરેક પ્રાણીઓ અને પક્ષીઓ કદ એટલે કે લંબાઈમાં એ બરાબર હોતા નથી દરેક પ્રાણીઓ અને પક્ષીઓ એક સરખા લાગે છે એમનો રંગ એક સરખો હોય છે એમના શરીરના અંગો એક સરખા હોય છે નથી હોતા અને પ્રાણીઓ અને પક્ષીઓમાં ખોરાક લેવાની ટેવ પણ અલગ અલગ હોય છે તેવી જ રીતે તેમના રહેઠાણમાં પણ વિવિધતા જોવા મળે છે પ્રાણીઓના શરીરના અંગોમાં વિવિધતા હોય છે જેમ કે કેટલાક પ્રાણીઓને પૂંછડી હોય છે કેટલાક ને સૂંઢ હોય છે કેટલાક ને બે કે વધુ પગ હોય છે તો કેટલાકને પગ હોતા નથી અળસ્યું છે સાપ છે એને પગ હોતા નથી જયારે ભેસ છે ગાય છે એને ચાર પગ હોય છે કાગડો છે પોપટ છે મોર છે કેટલાક ને પગ હોય છે કેટલાક ને સિંગડા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે કે ચાચ કોને હોય પક્ષીઓને બરાબર અને પાખો કોને હોય પક્ષીઓને અને સિંગડા કોને હોય તો પ્રાણીઓને પ્રાણીઓ ખોરાક લેવાની રીતો જુદી જુદી હોય છે કેટલાક પ્રાણીઓ ખોરાક લે છે તો કેટલાક પ્રાણીઓ ચાંચ વડે ખોરાક લે છે કેટલાક પ્રાણીઓ સૂંઢ વડે તો કેટલાક પ્રાણીઓ આગળના બે પગ વડે તો કેટલાક પ્રાણીઓ પોતાના બે પગ વડે ખોરાક પકડીને થાય છે જેમ કે વાંદરો છે તો વાંદરો તેના બે પગ વડે બે પગ વડે ખોરાક ને પકડશે અને પછી આગળના જે બે પગ હોય છે એના વડે ખોરાકને પકડે છે અને પછી ખાય છે તો કેટલાક પ્રાણીઓ સૂંઢ વડે જેમકે હાથી છે હાથી સૂંઢ વડે ખોરાક ખાય છે બરાબર તો કેટલાક પ્રાણીઓ જીભ લાંબી કરીને ખોરાક લે છે પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા હોય છે હવે આપણે અહીંયા વાત કરવાની રહેઠાણની તો કેટલાક પ્રાણીઓ પોતાના રેઠ બનાવેલા રહેઠાણમાં રહે છે તો પાલતુ પ્રાણીઓ હોય છે એ માલિકે બનાવેલા રહેઠાણમાં રહેતા હોય છે કેટલાક પ્રાણીઓ જમીન અને પાણી એમ બંનેમાં રહે છે પક્ષીઓ રેવા અને ઈંડા મૂકવા માટે વિવિધ પ્રકારના શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો માળા બરાબર ને હા તો કેટલાક પક્ષીઓ આવા જુદા જુદી પ્રકારના માળા બનાવે છે પક્ષીઓની માળા બનાવવાની રીત તથા જગ્યાની પસંદગીમાં પણ વિવિધતા હોય છે દરેક પક્ષીની ચાચ હવે આપણે પક્ષીની ચાચ વિશે વાત કરીએ કે દરેક પક્ષીની ચાચ એક સરખી હોતી નથી ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે કોઈ પક્ષીની ચાચ કેવી હોય છે ટૂંકી હોય છે તો કોઈ પક્ષીની ચાચ લાંબી હોય છે એ લોકો તે ચાચ વડે ખોરાકને પકડે છે અને ખાય છે એટલે એમની ચાચમાં વિવિધતા હોય છે કોઈ પક્ષીની ની ચાચ કેવી હોય છે ચપટી હોય છે તો કોઈ પક્ષીની ચાચી હોય છે જેમ કે પોપટ છે 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 તો પોપટની કેવી હોય હોય અને બગલો છે તો બગલાની ની ચાચ કેવી હોય છે લાંબી હોય છે આમ દરેક પક્ષીની ની ચાચમાં વિવિધતા જોવા મળે છે પ્રાણીઓ દાંત ઉપયોગ ઘાસ પાન અને કુણી ડાળીઓ ચાવવા માટે અને ખોરાકને પકડવા માટે ખોરાકને તોડવા કે ચીરવા માટે તેમજ વસ્તુઓને કાપવા અને કોતરવા માટે દાંતનો ઉપયોગ કરે છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ આગળ સમજીએ ચલો ત્યારે તૈયાર થઈ જશો તમે પણ બરાબર પ્રકરણ સોળ કામનો મહિનો આ પાઠ આપણને એક પત્ર રૂપે આપેલો છે બાલમંદિર ભાવનગર તેર એપ્રિલ અને એપ્રિલ ઓગણીસો બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો બપોરના ત્રણ વાગ્યે શું તપે છે એ તો તમને ખબર જ છે કે આકાશમાં વાદળો ન હોય અને સૂર્ય હોય છે તો સૂરજ દાદા બપોરના ત્રણ વાગે ખૂબ તપે છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓ એ જોડીઓ તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓ તેમના માળા બનાવી લીધા ઈંડા કામ ચાલે છે પક્ષીઓના માતા પિતાઓ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા આપણને શું કીધું છે કે ચકલી કબૂતર અને ફૂલ ચકલી જે છે એ જુદા જુદા માળા બનાવવાનું શરૂ કરી દીધું છે આપણને અહિયાં ચિત્ર આપ્યું છે આ ચિત્ર કયા પક્ષી છે તરત તમે ઓળખશો કે કબૂતર બરાબર ને તો કબૂતરને તમે બધાએ જોયું છે અને કબૂતર ગુ 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 કરે છે અને એ માળો બનાવવા માટે સરસ મજાની જગ્યા ગોતે છે અને એ માળો બનાવે છે એમ અહીંયા આપણને કીધું છે કે ચકલી કબૂતરો અને ફૂલચકલ્યો એ જોડીમાં માળા બનાવવાનું શરૂ કરી દીધું છે હવે એમાં કેટલાક પક્ષીઓએ માળો બનાવી લીધો છે અને થોડા માળામાં તો પક્ષીઓએ ઈંડા પણ મૂકી દીધા છે અને એ ઈંડાને સેવવાનું કામ ચાલે છે વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે જે ઈંડા તો તમે જોયા હશે જે કબૂતર તમારા ઘર આંગણે આવે છે અને તમે જોયું હશે ચકલી છે કબૂતર છે એ માળો બાંધે છે અને એમાં ઈંડા મૂકે છે અને એ ઈંડાને સેવવામાં આવે છે અને એ ઈંડા સેવાય જાય ત્યારે એમાંથી શું નીકળે છે નાના નાના બચ્ચા નીકળે છે એટલે કેટલાક માળામાં ઈંડા મુકાઈ ગયા છે અને એને સેવવાનું કામ પણ ચાલે છે પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને હવે નાના નાના બચ્ચાઓ ઘણા માળામાં તો તેમના માતા પિતા તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ છે કે કોઈ અનાજના એવા દાણા છે એ લાવી અને ખવડાવવાનું ચાલુ કરી દીધું છે અમારા આંગણામાં એક કબૂતરનું બચ્ચું છે મેં કીધું ને કે કબૂતર મોટા ભાગે બધાના આંગણામાં આવે છે આપડી બારી હોય બાલ્કની હોય તો એ જગ્યાએ કબૂતર આવે આઈ જાય આઈ જાય કર્યા જ કરે છે અને પછી સારી જગ્યા લાગે તો એ ત્યાં આગળ માળો પણ બનાવી દે છે એ કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી કબૂતર આંગણામાં આવ્યું છે માળો બનાવ્યો છે માળામાં એને ઈંડા મૂક્યા છે અને એમાં એક ઇંડુ છે એ હજી ફૂટ્યું નથી એટલે કે એને હજી સેવ્યું નથી સેવવામાં આવ્યું નથી ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલી ઈંડા મૂક્યા છે બચ્ચુભાઈએ મને તે બતાવ્યા મે દૂરબીન વડે તે જોયા મેં જોયું માળો ઘાસનો બનેલો છે તેની ટોચ ઉપર નરમ ડાળ મૂળ ઊન વાળ અને પીંજેલું રૂ હતા આ રીતે દેવચકલી તેનો માળો બનાવ્યો છે તેના માટે કેવું અને ઘર દેવચકલી કાગડા જેવી નથી કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે તાર અને લાકડાનો પણ બનાવે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું કીધું છે કે ગોપાલભાઈના ઘરના રસ્તે ગોપાલભાઈ જ્યાં રહે છે એમના ઘરના રસ્તે રોડની બાજુ ઉપર કેટલાક પથ્થરો છે અને એ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક ઈંડા મૂક્યા છે અને બચ્ચુભાઈ કહે છે કે મને તે બતાવ્યા હવે મેં દૂરબીન વડે તે જોયા શું કહે છે બચ્ચુભાઈ કે મેં મને તે બતાવ્યા અને મેં એ ઈંડાને દૂરબીન વડે જોયા જોયું તો માળાની અંદર ઘાસ ઘાસ હતું શું હતું ઘાસ હતું તેની ટોચ ઉપર નરમ ડાળીઓ હતી માળો જે બનાવે છે એ માળામાં ઘાસ હતું એની ટોચ ઉપર એટલે ઉપરની જગ્યાએ નરમ નરમ કુણી કુણી ડાળીઓ હતી મૂળ મૂળ ઊન વાળ અને પિંજેલું વિદ્યાર્થી મિત્રો તમે આમાં બધું જોઈ શકો છો કે ઊન છે નરમ હોય છે વાળ હોય છે નરમ હોય છે પિંજેલું રૂ હોય છે એ પણ નરમ હોય છે આ રીતે દેવચકલીએ સરસ મજાનો પોતાના બચ્ચા માટે નરમ નરમ અને હુંફાળો એવું ઘર બનાવ્યું છે અહીંયા આપણે દેવચકલીને જોઈ શકીએ છીએ ચિત્રમાં જો દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો કેવી સરસ દેવચકલી છે હવે દેવચકલી છે એ કાગડા જેવી નથી કાગડો તો કેટલી બધી વસ્તુઓથી માળો બનાવે છે એના માળામાં રૂ હોય છે વાળ હોય છે ઊન હોય છે નરમ ડાળીઓ હોય છે અને સળેકડા હોય છે છ એકડા હોય છે અને તાર અને લાકડાના ટુકડા પણ હોય છે એટલે કે લાકડાની ડાળીઓ પણ પતલી પતલીઓ ઓલી હોય ને લાકડાની એ પણ હોય છે આવી રીતે આ કાગડો માળો બનાવે છે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું તે તેની ચાચ પોળી રાખીને બેઠું હતું હવે બચ્ચુ ભાઈ શું કહે છે કે મેં જે દેવચકલીનો માળો જોયો દૂરબીન વડે તો દૂરબીનની અંદરથી મને દેખાય છે કે એ માળાની અંદર એક નાનું બચ્ચું હતું અને એ એ બચ્ચું હતું રાખીને બેઠું હતું 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 તેનું કેવું લાલ એટલી વાર દેવચકલી ઉડતી ઉડતી માળામાં માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાચમાં કઈક મૂક્યું કદાચ થોડા નાના જીવ જંતુ ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાંજનો સમય થઈ ગયો છે બચ્ચું ભાઈ દૂરબીનથી જોઈ રહ્યા છે અને દૂરબીનથી એમને જોયું કે દેવચકલીના માળામાં એક બચ્ચું પણ છે અને એ બચ્ચું મોં ખુલ્લું રાખીને બેઠું છે એને ભૂખ લાગી હશે એટલે એની માં એટલે કે દેવચકલી આવે છે અને એ બચ્ચાના મોંમાં કંઈક વસ્તુ મૂકે છે કંઈક જીવજંતુઓ નાના નાના લઈને આવી હશે અને એ બચ્ચાને ખવરાવે છે અને કે છે કે ત્યાં સુધીમાં તો સાંજ પડી ગઈ એટલે દેવચકલી પણ માળામાં એના બચ્ચા સાથે જાય છે તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે હવે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો કોયલ બતાવી છે જો દેખાય છે ને તમને કોયલ તો તમે જોઈ હશે અને કોયલ કેવું ગાય છે મધુર મીઠું મીઠું ગાય છે બરાબર અને જે કોયલ છે એ એ માળો બનાવતી નથી પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકીને આવે છે ચોરી ચુપી મૂકી આવે અને કાગડો હોય એ આના કોયલના બચ્ચાને ઈંડાને સેવે છે અને એમાંથી બચ્ચા બહાર આવે એટલે કોયલ પાસે ઉડીને જતા રહે છે નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો લટકે છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે કાગડો તેનો માળો વૃક્ષ ઉપર ઉચ્ચે બનાવે છે કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે કે નજીકમાં એક નાનું વૃક્ષ છે વૃક્ષ એટલે પક્ષીઓના માળા એક સરખા હોતા નથી દરેક પક્ષીઓના માળામાં વિવિધતા જોવા મળે છે કાગડો છે એનો માળો છાડ ની ઊંચી ટોચ ઉપર બનાવે છે એટલે કે ઉપર ઊંચે હોય ત્યાં બનાવે છે અને કબૂતર છે એ તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં બનાવે છે આમ જુઓ તો કબૂતર આપણા ઘરની બાલ્કની હોય એમાં પણ માળો બનાવે છે જેમ કે ચકલી છે તો ચકલી પણ બધે માળો બનાવી દે છે આપણા ઘરમાં આવે છે તો આપણા ફોટો હોય અથવા તો અરીસો હોય તો એની પાછળ જગ્યા પડતી હોય તો એની પાછળ એ ઝીણા ઝીણા સળેકડા ની લઈને આવશે અને એની પાછળ એ શું બનાવી દેશે માળો બનાવી દેશે કબાટની ટોચ પર અરીસા પાછળ છાજલી પર જેમ અહીંયા બતાવ્યું છે ને કે ક્યાં બનાવે છે તો કબાટની ટોચ ઉપર કબાટ ઉપર જગ્યા હોય ત્યાં આગળ ચકલી માળો બનાવી દે છે અરીસા પાછળ છાજલી ઉપર છાજલી એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં જે માળિયું મૂકે કરેલું હોય છે નાનું છાજલી જેવું છે આ મમ્મી ડબ્બા એવું ગોઠવે છે બરાબર એને શું કહેવાય છે છાજલી અને ઘણી જગ્યાએ ઘરની બહાર બાલ્કની હું બારી પડતી હોય તો બારીની ઉપર બાલ્કની ઉપર પણ આવી છાજલી કરેલી હોય છે કંસારો અહીંયા આપણને શેનું ચિત્ર આપ્યું છે કંસારો બારબેટ બરાબર કબૂતર પણ કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે તેઓ તેમનો માળો જૂના અને ઉજ્જળ મકાનોમાં બનાવે છે કંસારા પક્ષીઓ ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પેજ ઉપર જોયું ને કંસારાનું પક્ષીનું ચિત્ર બરાબર એ કંસારો છે બાર્બેટ એ એનો અવાજ કેવો હોય છે ટક ટક એવો અવાજ એ કરે છે અને ઉનાળાના સમયે શાંત વાતાવરણ હોય ધડકો વધારે હોય ત્યારે આ કંસારા નામનું પક્ષી છે એ ટક ટક અવાજ કરે છે એ આપણને સંભળાય છે કે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે ક્યાં બનાવે છે વૃક્ષ ના કાણો કરીને એ તેનો માળો બનાવે છે દરજીડો તેની તીક્ષ્ણ ચાંચ ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને જાડીઓમાં માળો બનાવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ ધોરણ બે માં ત્રણ માં આપણે ભેના છીએ કે દરજીડો માળો બે પાંદડા સીવીને બનાવે છે સોય દોરા ન હોય પણ એ ઝાડની ઘૂણી ખૂણી ડાળીઓ હોય એ ડાળીઓના જે કૂણી કૂણી ડાળીઓ હોય એના વડે એ પાનને સીવે છે અને એનો એ માળો બનાવે છે તેને બનાવેલા પાંદડાની ઈંડા મૂકે છે એ એ જે માળો બનાવે છે એ પાંદડાની ગળી ગઢી એટલે કે જે ઉપરનો ભાગ આવતો હોય પાંદડા બધા સીવાઈ ગયા હોય સરસ મજાના અને પછી ઉપરનો જે ભાગ હોય એ ગળી એટલે આપણે જેમ કપડાની ઘડી કરીએ છીએ ને એમ પાંદડાની ગળી હોય એ ગળીની અંદર એ ઈંડા મૂકે છે આ તેનો માળો છે બરાબર વિદ્યાર્થી મિત્રો જો આ છે એ કોનો માળો છે દરજીડાનો તમારે આવી રીતના માળા છે અને બરાબર સમજવાનું છે કે દરજીડો છે એ બે પાંદડા સીવીને માળો બનાવે છે કાગડો પોતાના માળામાં કઈ કઈ વસ્તુઓ મૂકે છે એવી જ રીતે ચકલી કઈ કઈ વસ્તુઓ લાવે છે કબૂતર પોતાનો માળો બનાવે છે તો એમાં કઈ વસ્તુઓ મૂકે છે આ બધું આપણે ધ્યાન રાખવાનું છે હવે અહીંયા આપણને અહીંયા આપણને દરજીડાનું ચિત્ર પણ આપેલું છે અને માળાનું પણ ચિત્ર આપેલું છે આ પાંદડો છે આવા પાંદડા સીવીને એ માળો બનાવે છે અહીંયા આપણને માળો દેખાય છે અંદરની સાઈડ એમાં એ ઈંડા મૂકે છે હવે ત્યાર પછી આપણને આપ્યું છે ફૂલ સૂંઘણી બરાબર પણ એક ફૂલસુંઘણી નામનું પક્ષી છે ફૂલસુંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં ઝાડીઓમાં લટકતો બનાવે છે સાંજે અમે માળો જોયો તેનો માળો સાનો બનેલો છે તમે અનુમાન કરી શકો તેના માળામાં વાળ ઘાસ પાતળી સળિયો સૂકા પાંદડાઓ પીંજેલું રૂ ઝાડની છાલના ટુકડા કપડાના ચિત્રા અને કરોડિયાના ઝાડા હોય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો ફૂલ ફૂલસુંખડીના માળામાં કઈ કઈ વસ્તુઓ મૂકેલી હોય છે તો તમને સમજ હોવી જોઈએ કે વાળ ઘાસ પાતળી સળીઓ સુકા પાંદડાઓ પીંજેલું ઝાડની છાલના ટુકડા કપડાના ચિત્રા એટલે કે નકામું કપડું હોય એના ચિત્રા ઉડેલા હોય એવા પણ એ પોતાના માળામાં મૂકે છે એમ કરીને એ માળો હોય છે એકદમ શું બનાવે છે બનાવે છે ફૂલસુંગણી પણ એનો માળો દેવચકલીની જેમ નરમ બનાવે છે અને એના માળામાં કરોડિયાના ઝાડા હોય છે આપણે અહીંયા ફૂલસુંગણીનું ચિત્ર આપેલું છે આ એનો માળો બતાવેલો છે અને અહીંયા ફૂલસુંગણી છે સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો જ્યારે મેં દૂરબીન વડે જોયું માળામાં બચ્ચા જોઈ શકાતા હતા તે માળામાં નાના મુખ વાગડ બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સુવે હવે આ જે માળો છે એ કોનો છે સુગ્રીનો સુગ્રીનો માળો છે આ સુગ્રી છે અને એની અંદર આગળની સાઈડમાં શું છે એનું બચ્ચું છે બચ્ચુભાઈ કે છે કે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચા મેં જોયા અને એ માળા ક્યાં બેઠા હતા હું બચ્ચા ક્યાં બેઠા હતા એના માળા આગળ બેઠા હતા અને એનું પણ મુખ કેવું હતું ખુલ્લું હતું બરાબર એની માતા એને ખાવાનું લઈને આપે છે હવે આ બચ્ચા ઉડી શકતા નથી કઈ જઈ શકતા નથી હજી કેવા છે નાના છે એની માતા એને ખવડાવે છે એટલે એ બીજું કરે શું એ ફક્ત ખાય છે અને સુવે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સુગ્રી છે એ સુગ્રી નર સુગ્રી એ એ હોય છે ખૂબ સુંદર માળો વણે છે અને વણે છે અને માદા સુગ્રી બધા માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે બરાબર સુગ્રી હોય એ માળો વણે છે એટલે કે માળો આવો બનાવે છે અને જે માદા સુગ્રી હોય એ જેનો માળો સારો હોય સારા માળાની અંદર જઈને ઈંડા મૂકે છે બધા જ પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે પેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે એ ખબર છે છે કે બચ્ચાને ઉછેરવા ખૂબ જ મુશ્કેલ હોય પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા હોય છે કાગડાઓ અને ખિસકુલીઓ બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે ઘણી તે માળા તોડીને પણ નાખે છે આપણે જોયું હોય કે બિલાડી તમે જોઈએ છે બિલાડી છે ઉંદર છે આ બધા શું કરે છે જે પક્ષીઓએ માળાની અંદર ઈંડા મૂક્યા હોય છે એને ચોરી લે છે અને એને ખાઈ જાય છે અને કેટલાક તો એ માળાને તોડી પણ નાખે છે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં માળો બનાવવામાં ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે આ બધું મુશ્કેલ ભર્યું છે કેમ કે પોતાની જાતને મુશ્કેલીથી બચવા પછી ખાવાની શોધમાં નીકળવું માળો બનાવવો પછી માળા બનાવ્યા પછી એમાં ઈંડા મૂકવા એ પછી ઈંડાને સેવવા અને બચ્ચાઓને સાવચેતી એટલે કે ધ્યાનથી ઉછેરવા નતર બિલાડી છે ઉંદર છે ખિસકોલી છે કાગડા છે એ આ નાના નાના બચ્ચાને અને ઈંડાને શું કરે છે ખાઈ જાય છે છતાંય એ પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાખો ફેલાવીને ઉડે છે મસ્ત મજાના પક્ષીઓ આકાશમાં સરસ મજાના ગીતો ગાતા ગાતા ઉડે છે પક્ષીઓને ઉડતા જોઈને ને આપણને પણ એવું થાય છે ને આપણે પણ એક ગીત છીએ પક્ષીને જોઈને મને થાય એના જેવી જો પાક મળે જાય બસ ઉડિયા કરું બસ ઉડિયા કરું તમે આ ગીત બાળગીત સાંભળ્યું છે ને બાળકો ચલો ત્યારે આ બધા માટે સલામ તમારા જીજુબાઈના આશીર્વાદ હવે અહીંયા આ પત્ર પૂરો થયો હવે પછીના જે પ્રશ્નના જવાબો છે હું આના પછીના લેક્ચરની અંદર તમને સમજાવીશ ચલો ત્યારે બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ